હવે ત્યાર પછી સેન્ટ્રલ ડોગમાં મધ્યસ્થ પ્રણાલી અથવા પ્રસ્થાપિત પ્રણાલી, એ વોટસન અને ક્રિક, એમાં ક્રિક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જનીન્દ્રવ્ય ડીએનએનું સ્વયં જનન થાય, પછી ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનવું એને આપણે કઈ પ્રત્યંકન, મેસેન્જર આરએનએમાં રહેલા બેઝ અનુક્રમી જનીન સંકેત છે અને એને અનુરૂપ રિબોઝોમમાં એમિનો એસિડને પેપ્ટાઇડ બનતી જોડી અને પ્રોટીન નિર્માણ કરવું, એ ટ્રાન્સલેશન કે ભાષાંતર. અને આ કોણે કર્યું છે? તો ક્રિક નામના વૈજ્ઞાનિકે, એટલે આ FHC ક્રિક એટલે સી, એટલે FH ક્રિકે એ કાર્ય કરેલું છે, એટલે વૈજ્ઞાનિકનું નામ. એટલે આન્સર થાય ક્વેશ્ચન નંબર, વિકલ્પ નંબર એ ક્વેશ્ચનનો આન્સર થશે. ઓકે.